Good morning class, Jai Swaminarayan. Thoran Bar Commerce, Unit Number 1, Ser Bahar Padwa. Jai Sardar School Gondal Vati Apnu Hardik Swagat. Unit Number 1, Ser Bahar Padwa. Barabar. Unit Number 1, Ser Bahar Padwa. Ema last પિરિયડ ની અંદર આપણે વાત કરેલી હતી બરાબર કે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના લગભગ આપણે કન્ટિન્યુ 7 કે 8 પ્રશ્નો છે એ લખેલા હતા અને મુદ્દા નંબર 1 ની આપણે શરૂઆત કરતા હતા બરાબર કે શેર અરજી અને તે અંગેની વિધિ સમજાવો બરાબર ને પ્રશ્ન નંબર 1 શેર અરજી અને તે અંગેની વિધિ સમજાવો પ્રસ્તાવનામાં લગભગ આપણે 8-8 પ્રશ્નો છે અલગ લખેલા હતા તમને ત્યારે પણ સમજાવેલું હતું કે પ્રશ્ન નંબર 1 ની પ્રસ્તાવના છે થોડીક વિશાળ છે તો આપણે પ્રસ્તાવનાને એક વાક્યના પ્રશ્નોની અંદર સરળથી સમજી શકીએ એટલા માટે એક પ્રશ્નોની અંદર ડિવાઇડેડ કરેલા હતા બરાબર હવે આપણે મુદ્દા નંબર 1 ની શરૂઆત કરીએ બરાબર હું અહીં મુદ્દા લખું છું બરાબર શેર અરજી અને તે અંગેની વિધિ બરાબર ક્વેશ્ચન નંબર 1 શેર અરજી અને તે અંગેની વિધિ સમજાવો બરાબર ને એમાં મેં તમને પહેલી દીધું વિધિ જેમાં સૂત્ર કીધું હતું બેસે વાવ પહેલો મુદ્દો બેંકમાં ખાતું ખોલાવવું બરાબર ને અહીં સુધી આપણે કરેલું હતું જેમાં આપણે એક મુદ્દો લખેલો હતો બરાબર એ જ મુદ્દાનો આપણે રિવિઝન કરીએ છીએ પાછું બરાબર કોઈ પણ બેંક કંપની પોતાના શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાતું ખોલાવે છે તેને એસ્ક્રો બેંક એકાઉન્ટ એસ્ક્રો બેંક ખાતું કહે છે બરાબર ને આપણે લાસ્ટ પિરિયડની અંદર આ મેં તમને અર્થ લખાવેલો હતો બરાબર એમાં પહેલા મુદ્દાની આપણે શરૂઆત કરી હતી બેંકમાં ખાતું ખોલાવવું શેર અરજીઓનું વર્ગીકરણ સોરી શેર અરજીઓ મેળવવી શેર અરજીનું વર્ગીકરણ અને વેચણી પત્રક તૈયાર કરવું કેટલા મુદ્દા હતા ટોટલ 4 શેર અરજી અને તે અંગેની વિધિ સમજાવો હવે મિત્રો ખાસ યાદ રાખજો આ 4-4 મુદ્દા થોડાક વધુ છે એમાં એટલા માટે તમને કોઈ પણ જગ્યાએ 4-4 મુદ્દા પૂછશે નહીં ગમે તે 2 મુદ્દા સમજૂતી આપવાનું કહેશે દરેકે દરેક મુદ્દો આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ એટલે પહેલો મુદ્દો છે એમાં અર્થ આવે છે એસ્ક્રો બેંક એકાઉન્ટ તમને એવું પણ પૂછશે કે એસ્ક્રો બેંક એકાઉન્ટ એટલે શું બરાબર તો કોઈ પણ કંપની છે એ પોતાના શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાતું ખોલાવે છે એને એસ્ક્રો બેંક એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે જો આનો આ જ મુદ્દો ચેન્જ થઈ જાય થોડુંક તમે એમાં ચેન્જ કરો એટલે જેમ કે કંપનીની જગ્યાએ તમે શેરધારક લખો બરાબર તો શેરધારક પોતાના શેર મૂડીના વ્યવહારો કંપની સાથે કરવા માટે જે ખાતું ખોલાવે ને ડીમેટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે આ રીતના મુદ્દો તમારો ચેન્જ થઈ ગયો જે 1 માર્કનો પ્રશ્ન છે ડીમેટ એકાઉન્ટ એટલે શું રેડી તો પહેલો મુદ્દો બેંકમાં ખાતું ખોલાવો જેમાં આપણે લખ્યું કંપની પોતાના શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાતું ખોલાવે છે એને શું કહેવાય તો કે બેંક એસ્ક્રો બેંક એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ
બરાબર. હવે જો બેંકમાં ખાતું ખોલાવવું એટલે તમારે શું રજૂ કરવું પડે? તો કે ચોક્કસ પ્રકારના દસ્તાવેજોની જરૂરિયાત પડે છે. તો બેંકમાં ખાતું ખોલાવવા માટે બરાબર ઠરાવની નકલ અને અન્ય દસ્તાવેજો બેંકમાં રજૂ કરવા પડે છે. એટલે નીચે એરો મારીને આપણે લખવાનું છે, બેંકમાં આ ખાતું, આ એટલે ક્યુ, તો કે એસ્ક્રો બેંક એકાઉન્ટ. ક્યુ ખાતું? એસ્ક્રો બેંક એકાઉન્ટ. બરાબર, બેંકમાં આ ખાતું ખોલાવવા માટે અન્ય દસ્તાવેજો અને ઠરાવની નકલ બેંકમાં આપવી પડે છે. આપણે સામાન્ય ઇન્ફોર્મેશન પ્રમાણે પણ ખબર જ છે આપણને કે કોઈ પણ તમે કામ કરો કે બેંકની અંદર તમે લેવડ દેવડ કરવાની હોય તો તમારે શું રજૂ કરવું પડે? તો કોઈ દસ્તાવેજોની જરૂર તો પડે જ, બરાબર ને? તો અહીંયા પણ એવું જ છે કે કંપની જ્યારે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવે છે તો શું કરવું પડે એને? તો કે ભાઈ એને, તો કે અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડે અને ઠરાવના નકલની પણ જરૂર પડે. બરાબર, ઠરાવની નકલ એટલે શું? તો કે બેંકમાં ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે કે ભાઈ ખાલી જગ્યા નામને બેંકમાં ખાલી જગ્યા સ્થળ ઉપર આવેલી છે કે જેમાં ખાલી જગ્યા કંપનીનું એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવે છે જેમાં સર્વ વ્યક્તિઓ સંમતિ ધરાવે છે. આવી એક રજૂઆત થાય બરાબર ત્યારે શું બને? તો કે ભાઈ આ ઠરાવની નકલ છે એ બેંકમાં તમે આપો એટલે તમારું એસ્ક્રો બેંક એકાઉન્ટ છે ખુલે છે. રેડી, પહેલો મુદ્દો આપણે ડેફિનેશન લખીએ, જે એક માર્કનો તમારો પ્રશ્ન છે, એસ્ક્રો બેંક એકાઉન્ટ એટલે શું? બરાબર, તો કંપની પોતાના શેરમૂડીના વ્યવહારો કરવા માટે જે ખાતું ખોલાવે એને શું કહેવાય? એસ્ક્રો બેંક એકાઉન્ટ. તો એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવવા માટે કેની જરૂર પડે? તો કે જરૂરી દસ્તાવેજોને ઠરાવની નકલ તમે બેંકમાં આપવી પડે છે. ચાલો બે મુદ્દા કમ્પ્લીટ. અહીંયા હજી મુદ્દા એમાં 3-4 પડશે એટલે મુદ્દા ઉપર થોડુંક ધ્યાન આપજો. બરાબર, ચાલો ત્રીજો એરો મારીને લખીએ આપણે અહીંયા. બરાબર, તો બેંક શું કરે છે? તો કે બેંક છે એ શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવાની બાંહેધરી આપે છે. બરાબર, બેંક શેર મંજૂરી ની રકમ આ ખાતામાં જમા કરવાની બાંહેધરી આપે છે, સાથે સાથે શેર મંજૂરીની વિગત પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રકમ કંપનીના ખાતામાં જમા કરવામાં આવશે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આમ બરાબર, હવે એક મુદ્દો બાકી છે સાથે સાથે લખી નાખીએ એમાં, એટલે આપણને ખ્યાલ આવી જાય. ત્યારબાદ આ ખાતું બંધ કરવામાં આવશે. હવે અહીંયા સમજો ભાઈ ખાતાની અંદર શું કર્યું, પહેલાંથી આપણે શરૂઆત કરીએ તો પહેલાં મેં તમને કીધું કે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવવું જોઈએ. બરાબર ને, શેર અરજી અને તે અંગેની વિધિમાં સૂત્ર હતું 2 સેવાઓ, બેંકમાં ખાતું ખોલાવવું,
શેર અરજીઓ મેળવવી, શેર અરજીનું વર્ગીકરણ અને વેચની પત્રક તૈયાર કરવું. એમાં મુદ્દા નંબર એકની આપણે શરૂઆત કરી. બરાબર, બેંકમાં ખાતું ખોલાવવું. તો કંપની જ્યારે બેંકમાં ખાતું ખોલાવે છે એનું નામ શું છે? તો કેસક્રો બેંક એકાઉન્ટ. એટલે કંપની પોતાના શેર મૂડીના જે કંઈ વ્યવહારો કરે છે એ માટે જે ખાતું ખોલાવે છે જેને આપણે શું કીધું? એસ્ક્રો બેંક એકાઉન્ટ. બરાબર, તો આ ખાતું ખોલાવવા માટે કેની જરૂર પડે? તમે પણ સામાન્ય રીતે જોવા જાઓ છો કે બેંકમાં તમે જાઓ તો તમારે ખાતું ખોલાવવું હોય તો કેની જરૂર પડે? તો કે જરૂરી દસ્તાવેજોની જરૂર પડે. તો અહીંયા જ સેમ કન્ડિશન બીજા મુદ્દાની અંદર આપણે એડ લખ્યું કે આ ખાતું ખોલાવવા માટે બેંકમાં જરૂરી દસ્તાવેજો છે એ અને ઠરાવની નકલ આપવી પડે છે. તો હવે જે મુદ્દો આવે છે કેનો આવે છે? તો કે બેંકનો આવે છે. તો બેંક શું કરે છે? બરાબર, તો કે બેંક છે એ શેર મંજૂરીની રકમ, બરાબર, કે જે લોકોએ શેર અરજી કરેલી છે, જેમના શેર મંજૂર થયા છે, એ તમામે તમામ રકમ, બરાબર, શેર મંજૂરીની રકમ કયા ખાતામાં? તો કે એસ્ક્રો બેંક ખાતામાં જમા કરવાની બાહેંધરી આપે છે. કે ભાઈ જેટલા પણ શેર આવશે, માની લો કે કંપનીએ 1000 શેર બહાર પાડ્યા, એક શેરની કિંમત 10 રૂપિયા હોય તો ટોટલ કંપનીને 10000 રૂપિયા મળવાપાત્ર રહેશે. તો આ 10000 મળવાપાત્ર રકમ છે એ બેંક છે કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી આપશે. એવી બાહેંધરી કોણ આપે છે? તો કે બેંક આપે છે. શું કીધું એને? કે બેંક પોતાના શેર મંજૂરીની રકમ આ ખાતાની અંદર જમા કરવાની બાહેંધરી આપે છે. સાથે સાથે આ શેર મંજૂરીની વિગત પૂર્ણ થશે ત્યારે સંપૂર્ણ રકમ, એટલે જેટલા શેરધારકોએ જેટલી રકમ આપેલી હશે, માની લો કોઈ 1000 શેરધારક હોય એમાંથી એક શેરધારક એવો છે કે જેણે 10 જ શેર લીધા છે અને 10 રૂપિયા કેમાં છે, તો 100 રૂપિયા રકમ એમના ખાતામાંથી ઉધાર લેવામાં આવશે, બેંક પોતાના ખાતામાં રાખશે. આવી રીતના 1000 જે કંઈ શેરધારકો આવશે, દરેક શેરધારકમાંથી જેટલી જેટલી રકમ આવશે, બધી રકમ એકઠી થશે ને, એ બધી રકમ કમ્પ્લીટલી બેંક છે એ એમના એક ખાતાની અંદર જમા કરી આપશે. બરાબર, એટલે આપણે લખ્યું કે સાથે સાથે શેર મંજૂરીની વિગત પૂર્ણ થશે એટલે આ રકમ કંપનીના ખાતામાં જમા કરવામાં આવશે. હવે ટોટલી વિધિ અને ભરણાની વિધિ પણ ગણી શકાય કે ભરણાની વિધિ કે શેર મંજૂરીની વિધિ પૂર્ણ થઈ જાય એટલે આ ખાતું શું કરી દેવામાં આવશે? તો કે બંધ કરી દેવામાં આવશે. અને આ બંધ કરી દેવામાં આવે પાછળનું કારણ એ છે કે જો બંધ નહીં કરે તો કોઈ પણ વ્યક્તિ છે શેર લેવા માટે એમાં અરજી કર્યા જ કરશે. ઓલરેડી અહીંયા તો શેર વેચાઈ ગયા હોય. આવું ન થાય એટલે નક્કી કરેલો સમયગાળો હોય, લગભગ 120 દિવસ જ નક્કી કરેલા હોય કે 120 દિવસની અંદર ભરણાની રકમ કમ્પ્લીટલી પૂર્ણ થઈ જવી જોઈએ. તો 120 દિવસની અંદર આ ખાતું છે એ કમ્પ્લીટલી બંધ કરી દેવામાં આવે છે કે ત્યાં સુધી તમામે તમામ શેરની રકમ છે એ ભરપાઈ થયેલી જોવા મળે છે. પહેલો મુદ્દો શું કીધું? તો આપણે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવવા માટે કેની જરૂર પડી? તો કે દસ્તાવેજોની. હવે કેનો મુદ્દો આવ્યો? તો કે બેંકનો. બેંકે શું કર્યું? તો કે બેંક છે સંપૂર્ણ રકમ કંપનીના ખાતામાં જમા કરવાની બાહેંધરી આપે છે. આ મંજૂરીની વિધિ પૂર્ણ થાય એટલે ખાતું બંધ કરવાની પણ બાહેંધરી આપે છે. રેડી, હવે વાત કરીએ એમાં એમાં મુદ્દા નંબર 3ની. બરાબર, શેરો મારે લખવાનું તો આપણે સેબીના નિયમ મુજબ ટેક્સ્ટબુકમાં આપણને શબ્દ આપેલો છે માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ. આપણે નિયમ મુજબ લખીએ તો પણ ખોટું નથી કે સેબીના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ અસબા ASBA અસબા દ્વારા જ અરજી કરી શકે છે. અરજી કરી શકે છે. બરાબર, આપણે એમ થાય કે અસબા છે શું? બરાબર, તો તમને અહીં એનું પૂરું નામ કહી દઉં છું. આપણને 1 માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન એપ્લિકેશન સપોર્ટેડ બાય
બ્લોક એમાઉન્ટ શું એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ એનો મિનિંગ શું થયો કે તમે જેટલી અરજી કરેલી હશે એ અરજીમાં તમારી જેટલી અરજી મંજૂર થયેલી છે એટલી જ રકમ તમારા ખાતામાંથી બ્લોક મીન્સ કે ઉપાડી લેવામાં આવશે એટલી જ રકમ તમારા ખાતામાંથી કાપવામાં આવશે વધારે રકમ કરવામાં આવશે નહીં આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ માન લો કે તમે 100 શેર માટે અરજી કરેલી છે એક શેરની કિંમત તમારે 10 રૂપિયા ચૂકવવાની છે મિનિંગ એવો થયો કે તમારે 1000 રૂપિયા કંપનીને ચૂકવવાના રહેશે પણ સંજોગો અવસાદ તમારા 90 શેર જ કમ્પ્લીટ કંપની તમને આપે છે તો હવે તમે 100 શેર માટે અરજી કરેલી છે મિનિંગ એવો થાય કે 1000 રૂપિયા કપાવવા જોઈએ પણ તમારા મંજૂર કેટલા થયા છે શેર તો કે 90 જ શેર મંજૂર થયા છે તો કંપનીના ખાતામાં ઓલરેડી 900 રૂપિયા જ ક્રેડિટ થશે તમારા ખાતામાંથી એટલી જ રકમ ઉપાડવામાં આવશે જેટલા તમારા શેર મંજૂર થયા છે અને કોના આભારી બને છે તો કે અસબા આધારિત બને છે એટલા માટે જ કીધું ને કે ભાઈ કોઈ પણ શેર વ્યક્તિ છે એ કંપનીમાં અરજી કરવા માંગતો હોય તો એને અસબા દ્વારા જ અરજી કરવી પડશે તો અસબા એટલે શું તો કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ રેડી હવે વાત કરીએ તો અસબાની કાર્યપદ્ધતિ બરાબર એ કાર્યપદ્ધતિ કઈ રીતના કરે છે પહેલાં આપણે વાત કરી બરાબર બેંકની અંદર તો કે બેંકમાં ખાતું ખોલાવવું એના માટે દસ્તાવેજો આપવા શેર મંજૂરીની બાહેંધરી આપી એટલી રકમ જમા કરવીને ખાતું બંધ કરવું તમામ પ્રક્રિયા કોણ આધારિત થશે તો કે અસબા દ્વારા જ અરજી કરવામાં આવશે હવે આપણે વાત કરીએ છીએ અસબાની વિધિ એને શું કામ કરવાનું છે એના વિશેની વાત બરાબર એક આ અસબા છે એ ખાસ યાદ રાખજો તમારે 1 માર્ક્સની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન બરાબર ભૂલાય નહીં કે અસબાનું પૂરું નામ આપો એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ બરાબર તો કે અસબાની કાર્યપદ્ધતિ મુજબ શેર મંજૂરીનું કાર્ય પૂર્ણ થશે ત્યાં સુધી અરજદારની રકમ જે તે ખાતામાં બ્લોક કરી દેવામાં આવે છે બરાબર તો કે અસબાની કાર્યવિધિ મુજબ બરાબર એના પછીનો મુદ્દો અસબાની કાર્યવિધિ મુજબ શેર મંજૂરીનું કાર્ય પૂર્ણ શેર મંજૂરીનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી જે તે શેર અરજદારની રકમ જે તે શેર અરજદારની રકમ જે તે ખાતામાં બ્લોક કરી દેવામાં આવશે બ્લોક કરી દેવામાં આવશે એટલે કે જેટલા શેર મંજૂર થયા હશે એટલી જ રકમ શેરધારકના ખાતામાંથી ઉપાડવામાં આવશે તેમજ કંપનીના ખાતામાં જમા કરવામાં આવે છે બરાબર એના પછીના પેરેગ્રાફની અંદર આપણે લખવાનું છે એટલે કે જેટલા શેર જે તે શેરધારકના મંજૂર થયા હશે એટલી જ રકમ તેના ખાતામાંથી ઉપાડવામાં આવશે અને
કંપનીના ખાતામાં જમા કરવામાં આવશે. રેડી? હવે આ જે મુદ્દો છે આપણે ઉદાહરણ સહિત સમજજો, બરાબર. હવે સૌથી મોટો પ્રશ્ન શું થયો કે કંપનીને છે એ વધારાની રકમ, અહીં વધારાની રકમ પરત કરવાનો પ્રશ્ન રહેતો નથી. સૌથી મહત્વનો મુદ્દો યાદ રાખજો કે ઘણીવાર શું થતું કે મોટાભાગના અરજીઓની અંદર જે અરજીઓ આવતી, મેં તમને પહેલાં પણ સમજાવ્યું એક ઉદાહરણ તરીકે, કે જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિ શેર અરજી કરે છે ત્યારે શું થતું કે એને 100 શેર માટે અરજી કરેલી હોય અને 90 શેર જ મંજૂર થાય. માની લો કે એને 100 શેરના જ રૂપિયા આપેલા હોય પહેલાં તો કંપનીને હવે શું કરવું પડશે? એક તો સ્ટેશનરી ખર્ચ થશે, વ્યક્તિને રોકવો પડશે. આવા બધા પ્રશ્નો થતા ભૂતકાળની અંદર જ્યારે અસબા પદ્ધતિ ન હતી ત્યારે. અસબા પદ્ધતિ આવી એટલે શું થયું કે બેંકની અંદર અસબાની જે કાર્યવિધિ છે એ વિધિ મુજબ જ શેર મંજૂરીનું કાર્ય છે એ પૂર્ણ ન થાય ને ત્યાં સુધી જે તે શેર અરદારની જે રકમ છે એ રકમ જે તે ખાતાની અંદર તો કે બ્લોક કરી દેવામાં આવશે. એનો મિનિંગ શું થયો કે જેટલા શેર માટે જે શેરધારકે અરજી કરેલી હોય એટલી જ રકમ એમના ખાતામાંથી ઉપાડવામાં આવશે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે દાખલા તરીકે કોઈ એ નામનો વ્યક્તિ છે, આ રિલાયન્સ કંપની છે, બરાબર. આ વ્યક્તિએ 100 શેરની અરજી કરી, કેમાં? કંપનીમાં. એક શેરની કિંમત 10 રૂપિયા, ટોટલ ભરવાપાત્ર રકમ કેટલી? 1000 રૂપિયા, બરાબર. કંપનીએ એના 80 શેર મંજૂર કર્યા તો મતલબ ભરવાપાત્ર રકમ કેટલા થયા એના? 800, બરાબર. હવે એ જ ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ, અસબા મુજબ આ એ નામની વ્યક્તિએ કંપનીમાં અરજી કરી 100 શેર માટે એક શેરની કિંમત 10 રૂપિયા, બરાબર. એટલે અસબાની કાર્યવિધિ શું કે શેર મંજૂરીનું કાર્ય પૂર્ણ થયું ત્યાં સુધી આટલી રકમ છે એમણે શું કરી દેવામાં આવી હતી? તો કે બ્લોક કરી દેવામાં આવેલી હતી. હવે શું થયું? શેર મંજૂરીનું કાર્ય પૂર્ણ થઈ ગયું એટલે કંપની પાસે પ્રોસેસ વહી ગઈ. કંપનીએ શું કર્યું? આના કેટલા શેર મંજૂર કર્યા? તો કે 80 શેર મંજૂર કર્યા. તો રકમ કેટલી ભરવાપાત્ર થઈ? તો કે 800 રૂપિયા. તો હવે એના ખાતામાં કેટલા પડ્યા હતા? તો કે 1000 રૂપિયા. તો કંપનીએ શું કર્યું? તો કે 800 રૂપિયા જ એમના ખાતામાંથી ઉપાડવામાં આવશે. અહીં લીખું આપણે, જો કે જે તે શેરધારકના જેટલા શેર મંજૂર થયા હશે એટલી જ રકમ એના ખાતામાંથી ઉપાડવામાં આવશે. વ્યક્તિએ અરજી કેટલી કરી હતી? 100 શેર માટે. કેટલા મંજૂર થયા? 80. ભરવાપાત્ર રકમ કેટલી થઈ? 800. ઓલરેડી હતી કેટલી? 1000, બરાબર. તો કંપનીએ શું કર્યું? તો કે એના ખાતામાંથી માત્ર ને માત્ર 800 રૂપિયા જ એના ખાતામાંથી ઉપાડવામાં આવ્યા, બરાબર. એટલે ટૂંકમાં જેટલા શેર એમને અરજી કરેલી હતી એમાંથી જેટલા શેર મંજૂર થયા છે એટલી જ રકમ એમના ખાતાની અંદર શું કરી દેવામાં આવે છે? તો કે ભાઈ ઉપાડવામાં આવે છે, બરાબર. એટલે જેટલા શેર મંજૂર થયેલા હશે એટલી જ રકમ એમના ખાતામાંથી ઉપાડવામાં આવશે, બરાબર. એટલે શેર મંજૂરીનું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે જે તે શેરધારકના જેટલા શેર મંજૂર થયા હશે એટલી જ રકમ એમના ખાતામાંથી ઉપાડવામાં આવશે, વધારાની રકમ ઉપાડવામાં આવતી નથી. જો હવે શું થાય, એક સમય એવો હતો કંપનીના અસબાની કંઈ પ્રોસેસ હતી નહીં, કંપનીમાં જેટલી અરજી કરતી એટલી રકમ એને લઈ લેવામાં આવતી. માની લો કે અસબા નથી, કંપનીએ શું કર્યું? એમના 100 શેર મંજૂર કર્યા અને અત્યારે એને આપી દીધા, તો કે 1000 રૂપિયા આપી દીધા. હવે બહેનું એવું કે કંપનીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારા 100 શેર મંજૂર નહીં થાય, તમારે તો 80 શેર જ મંજૂર થશે, તો કંપની 800 રૂપિયા જ લેવા પડશે. તો 200 રૂપિયાનો જે ડિફરન્સ પડ્યો, 200 રૂપિયા જે તે શેરધારકને પરત કરવા પડશે. એને મોનિટર કરશે, રજિસ્ટ્રી કરશે, કે ચેક દ્વારા મોકલશે, કે RTGS કરશે, કોઈ બી પ્રોસેસ કરશે, પણ એને પહોંચાડવા તો પડશે જ. તો અહીંયા સુધી પહોંચાડવા માટે સમય, શક્તિ, નાણાંનો ખર્ચ,
થશે. આ જે પ્રોસેસ છે બધી શું થયું તો કે નીકળી ગઈ, એટલા માટે અસબાની પદ્ધતિને બેસ્ટ ગણવામાં આવે છે. બરાબર, ફરીવાર આપણે એનો એ જ મુદ્દો સમજીએ. ખાસ યાદ રાખજો શેર અરજી અને તે અંગેની વિધિ. બરાબર, તો કે શેર અરજી અને તે અંગેની વિધિની અંદર જોવા છીએ તો બેસે વાવ બેંકમાં ખાતું ખોલાવવું. મુદ્દા નંબર એક, એસ્ક્રો બેંક એકાઉન્ટનો અર્થ, એના માટે દસ્તાવેજો, એના માટેના વિધિ, અસબાનું પૂરું નામ, પછી કાર્યવિધિ મુજબ, અને છેલ્લે વધારાની રકમ છે એ પરત કરવાનો પ્રશ્ન રહેતો નથી. રેડી? તો આ સાથે અહીંયા આપણે એક મુદ્દો કમ્પ્લીટ કરીએ છીએ. મુદ્દા નંબર બેની શરૂઆત કરીએ આપણે. બરાબર, શેર અરજીઓ મેળવવી. મુદ્દા નંબર બે, બરાબર, શેર અરજીઓ મેળવવી. શેર અરજી મેળવવી બરાબર. બરાબર, હવે વાત કરીએ આપણે શેર અરજી. વિજ્ઞાપન પત્ર દ્વારા કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. આ વિજ્ઞાપન પત્ર વર્તમાન પત્ર માં આપવામાં આવે છે. હવે ખાસ યાદ રાખજો, જેની મુદત 3 કે 5 દિવસ હોય છે. બરાબર, હવે મિત્રો ખાસ યાદ રાખજો, વિજ્ઞાપન પત્ર કે કોઈ પણ કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો પત્ર, જેને આપણે શું કહીએ છીએ તો કે વિજ્ઞાપન પત્ર. બરાબર ને, કે વિજ્ઞાપન પત્ર દ્વારા કોઈ પણ કંપની છે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે, અને એના આધારે જ કંપની, એના આધારે જાહેર જનતા કંપનીમાં નાણાં રોકવા કે નહીં એનો પ્રશ્ન છે એ સોલ્યુશન કરી શકે છે. તો વિજ્ઞાપન પત્રના આધારે કંપની છે, સોરી, જાહેર જનતા છે એ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રયત્ન કરે છે. તો જાહેર જનતાને વધુમાં વધુ કંપની તરફ આગળ કેમ લઈ શકાય? તો કે દરેકના ઘરે શું આવતું હોય? તો કે છાપું, વર્તમાન પત્ર. એટલે છાપું. તો કે વર્તમાન પત્રની અંદર તો કે વિજ્ઞાપન પત્ર છે આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર એટલે એક પ્રકારની જાહેરાત. વિજ્ઞાપન એટલે જાહેરાત થાય, યાદ રાખજો. બરાબર, આ વિજ્ઞાપન પત્ર છે એ વર્તમાન પત્રની અંદર છાપી દેવામાં આવે છે, અને એ વિજ્ઞાપન પત્રમાં જાહેર જનતા એનું વાંચન કરે છે, જુએ છે, સમજે છે ભાઈ આ કંપનીમાં નાણાં રોકા જેવા છે. બરાબર, તો કંપની છે એના આધારે પોતે કંપનીમાં નાણાં રોકવાનો ડિસિઝન લે છે. હવે આની જે મુદત છે એ કેટલી હોય? તો કે 3 અથવા તો 5 દિવસ. આ ખાસ યાદ રાખજો. બરાબર, કે કંપનીના વિજ્ઞાપન પત્રની મુદત છે એ 3 કે 5 દિવસની હોય છે. કે તમને જ્યારે છાપામાં જોવા મળે કે ભાઈ આ વિજ્ઞાપન પત્ર છે રિલાયન્સ કંપનીનું, એ કંપની એટલા શેર બહાર પાડ્યા છે અને આટલા દિવસ સુધી આ ઇસ્યુ કરશે, પછી નહીં કરે, તેની મુદત કેટલી હોય? 3 કે 5 દિવસ. 3 કે 5 દિવસની અંદર તમારે અરજી કરવાની રહે. જો તમે એ સિવાયના દિવસોની અંદર અરજી કરો તો એ ટાઈમ અપ થઈ જાય છે, તમારી અરજીને સ્વીકારવામાં આવતી નથી. એટલે વિજ્ઞાપન પત્રની મુદત છે 3 કે 5 દિવસની જોવા મળે છે. બરાબર,
ફરીવાર આપણે જોઈએ શેર અરજીઓ મેળવી મુદ્દા નંબર 2 કે કોઈ પણ કંપની છે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે અને આવું જે વિજ્ઞાપન પત્ર છે મોટે ભાગે છાપાઓની અંદર દર્શાવવામાં આવે છે એટલે મીન્સ કે વર્તમાન પત્રની અંદર દર્શાવવામાં આવે છે કે જેની મુદ્દત કેટલી હોય 3 કે 5 દિવસની જોવા મળે છે બરાબર હવે વાત કરીએ એના પછીનો મુદ્દો તો કે આ સમયગાળા દરમિયાન શેર ખરીદવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવે છે સંપૂર્ણ વિગતો ભરીને જે તે અરજદાર વતી શેર દલાલ દ્વારા અસબા દ્વારા મંજૂર થયેલી બેંકમાં ફોર્મ જમા કરવામાં આવે છે બરાબર હવે હકીકત શું બને છે હવે વિજ્ઞાપન પત્ર જાહેર જનતાએ જોયું એટલે વિજ્ઞાપન પત્રની અંદર જે વ્યક્તિઓને ઈચ્છા થઈ કે ભાઈ મારે શેર લેવા છે બરાબર એ વ્યક્તિઓ બરાબર એટલે આ સમયગાળા દરમિયાન શેર ખરીદવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ આ સમયગાળા દરમિયાન શેર ખરીદવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ અસબા દ્વારા માન્ય બેંકોમાંથી કે શેર દલાલ પાસેથી ફોર્મ મેળવે છે તેમજ ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને માન્ય બેંકો કે શાખાને પરત કરવામાં આવે છે રેડી હવે સમજજો અહીંયા બરાબર મુદ્દા નંબર 2 ની આપણે વાત કરી શેર અરજીની વિધિ પહેલો મુદ્દો વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવ્યું આ વિજ્ઞાપન પત્ર છે એ છાપાની અંદર આપવામાં આવ્યું મીન્સ કે વર્તમાન પત્રમાં આપવામાં આવ્યું જેની મુદત કેટલી ગણવામાં આવી 3 કે 5 દિવસ હવે આ જે સમયગાળો છે એટલે કે 3 થી 5 દિવસનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જે વ્યક્તિને કંપનીના શેર ખરીદવા છે એવી ઈચ્છા ધરાવનાર કોઈ પણ વ્યક્તિઓ હશે એ વ્યક્તિઓ અસબા દ્વારા માન્ય જે કંઈ બેંકો છે અથવા તો જે શેર દલાલો છે એમની પાસેથી શેર ખરીદવા માટેનું ફોર્મ એ મેળવે છે હવે જો ફોર્મ મેળવ્યા પછી કંઈ ઘરે રાખી શકાશે નહીં કારણ કે એની મુદત કેટલી હોય છે 3 થી 5 દિવસ વધારે કાંઈ એનો ઉપયોગ કરી શકાય નહીં તો આવું ન થાય એટલા માટે શું કરે છે તો કે અસબા દ્વારા માન્ય થયેલી જે કંઈ બેંકો છે એ બેંકોમાંથી ફોર્મ મેળવે છે અને એ ફોર્મ મેળવીને એમાં સંપૂર્ણ વિગતો ભરે છે બેંકે માંગેલા સોરી કંપનીએ માંગેલા જે કંઈ ડોક્યુમેન્ટ્સ છે એ સબમિટ કરે છે કંપની દ્વારા જે કંઈ દર્શાવવામાં આવેલી વિગતો છે એ ફિલઅપ કરે છે અને ફોર્મ કમ્પ્લીટલી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ આનું આ જ ફોર્મ નક્કી કરેલી બેંકો અથવા તો જે શાખાઓ નક્કી કરેલી છે કે જેમાં આ બેંક કંપનીની શેરજીઓ સ્વીકારે છે એવી અરજીઓ જે તે બેંકની શાખાની અંદર પરત કરવામાં આવે છે અથવા તો જમા કરવામાં આવે છે બરાબર એટલે શું થયું અહીંયા કે અરજીઓ છે કરનાર વ્યક્તિઓએ બેંકમાં અરજી કરી દીધી મીન્સ કે કંપનીની જે બેંક છે કંપની દ્વારા જે માન્ય બેંકો છે એની અંદર એમને અરજી કરેલી છે મુદ્દા નંબર 2 ખાસ યાદ રાખજો શેર અરજીઓ મેળવવી પહેલા મુદ્દાની અંદર આપણે વાત કરી એમાં કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે આ જે વિજ્ઞાપન પત્ર છે એ વિજ્ઞાપન પત્ર કંપની છે એ વર્તમાન પત્રમાં આપે છે જેની મુદત કંપની 3 કે 5 દિવસ દર્શાવે છે
હવે આજે 3 કે 5 દિવસનો સમયગાળો છે એ સમયગાળાની અંદર જે તે શેરધારકોને જેટલા વ્યક્તિઓને શેર ખરીદવા છે એ તમામે તમામ વ્યક્તિઓ શું કરે છે તો કે ભાઈ બેંકો છે જે માન્ય બેંકો છે માન્ય બેંકોમાંથી તો માન્ય શેર દલાલો છે શેર દલાલો પાસેથી શું કરે છે તો કે ફોર્મ મેળવે છે ફોર્મ મેળવીને એમાં જરૂરી વિગતો ભરે છે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરે છે સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ છે એ જે તે માન્ય બેંકો છે અથવા માન્ય બેંકોની જે શાખા છે એ શાખાની અંદર પરત કરવામાં આવે છે રેડી તો આ રીતના ધંધાકીય એકમની અંદર કે કંપનીની અંદર અરજીઓ છે એ મેળવવામાં આવતી હોય છે પછી આપણે અહીંયા બે મુદ્દા કમ્પ્લીટ કરવાના છે ખાસ યાદ રાખજો બરાબર હવે નેક્સ્ટ પીરિયડની અંદર ફરીવાર આપણે એની વાત કરીશું બરાબર શેર અરજી અને તે અંગેની વિધિ સૂત્ર હતું આપણું બેસે વવ ફરીવાર તમને મુદ્દો યાદ કરાવી દઉં છું બેંકમાં ખાતું ખોલાવવું શેર અરજીઓ મેળવવી વર્ગીકરણ કરવું અને વહેંચણી પત્રક તૈયાર કરવું જેમાં આપણે એક મુદ્દો કમ્પ્લીટલી પૂર્ણ કરેલ છે બીજા મુદ્દાની અંદર આપણે બે પેરેગ્રાફ લખેલા છે ત્રીજા પેરેગ્રાફની આપણે શરૂઆત કરશું પણ નેક્સ્ટ પીરિયડની અંદર બરાબર હવે બીજી વસ્તુ યા કે આ ચાર ચાર મુદ્દા છે થોડાક ત્રણ ત્રણ ચાર ચાર પેરેગ્રાફની અંદર ડિવાઇડ થયેલા છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો સમજવામાં એકદમ સરળ છે બોર્ડની અંદર તમને કોઈ પણ બે જ મુદ્દા પૂછશે એક સાથે ક્યારેય ચાર મુદ્દા પૂછવામાં આવતા નથી તેમ છતાં ચાર ચાર મુદ્દા તમે લખો હોય તો લખી શકો છો પણ ટાઈમ અપ છે એ આપણા માટે લિમિટ છે બરાબર એટલે મિત્રો ખાસ યાદ રાખજો કોઈ પણ બે મુદ્દાની વ્યવસ્થિત સમજૂતી તમારે આપવાની રહેશે જેમાં પહેલો મુદ્દો છે એકદમ સરળ છે બેંકમાં ખાતું ખોલાવવું પહેલો મુદ્દો હતો આપણો અર્થ હતો એમાં એસ્ક્રો બેંક એકાઉન્ટ એના માટે દસ્તાવેજો બરાબર પછી એની વિધિ થઈ વિધિ મુજબ મંજૂરીનું કાર્ય પૂર્ણ થયું રકમ એટલી જમા કરી જેટલા શેર મંજૂર થયા એટલી જ રકમ એમાં જમા થાય ને વધારાની રકમ પરત કરવાનો પ્રશ્ન રહેતો નથી આ પહેલા મુદ્દાની વાત હતી મુદ્દા નંબર બેની અંદર શેર અરજીઓ મેળવી તો કે કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યું આ વિજ્ઞાપનપત્ર કેમ આપ્યું તો કે છાપામાં આપ્યું છાપાની અંદર મુદત કેટલી આપી તો કે 3 કે 5 દિવસની આપી એના આધારે શું કર્યું તો કે શેર અરજીઓ ખરીદનાર વ્યક્તિઓ છે બરાબર એ અસબા દ્વારા મંજૂર થયેલી બેંકો અથવા તેની શાખાઓ તો શેર દલાલો પાસે શું કર્યું તો કે ફોર્મ મેળવ્યું આ ફોર્મ ભરીને શું કર્યું તો કે સબમિટ કર્યું હવે આગળની પ્રોસેસ છે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું બરાબર તો આજનો પીરિયડ આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર અત્યાર સુધી આપણે અહીંયા બે મુદ્દા કમ્પ્લીટ કરેલા છે એક બેંકમાં ખાતું ખોલાવવું અને બીજું શેર અરજીઓ મેળવવી જેમાં આપણે બે પેરેગ્રાફ કમ્પ્લીટ પૂર્ણ કરીએ છીએ ત્રીજા અને ચોથા પેરેગ્રાફની શરૂઆત આપણે નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું બરાબર ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ જય સ્વામિનારાયણ